કડોદરા નગરના હરિહંત પાર્ક સોસાયટીમાં સાફ સફાઈના અભાવના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થતા મહિલાઓએ નગરપાલિકા ખાતે મોરચો લાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ બીજી તરફ સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કડોદરા નગરના હરિહંત પાર્ક સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સફાઈની કામગીરી નહીં કરવામાં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા પર મોરચો લાવી હલ્લાબોલ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પાલિકાની કચેરી પર મહિલાઓનો હલ્લાબોલ અને શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, જેના પગલે નગરપાલિકાના યુવા નેતા અંકુર દેસાઈએ મહિલાઓની રજૂઆત સાંભળી સફાઈની કામગીરીમાં સામેલ એવા ટ્રેક્ટર અને કચરાપેટીના કર્મચારીઓને બોલાવી તેમને ઠપકો આપી મહિલાઓને તેમની સોસાયટીમાં નિયમિત સાફ સફાઈ કરાવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ભારત સરકાર હાલ અત્યારે સ્વચ્છતા અભિયાનનું મિશન લઈને ચાલી નીકળી છે. એક તેઓનું સપનું છે કે ભારત સ્વચ્છ બને. ત્યારે જો આપણે વાત કરીએ આપણે સુરતમાં આવેલ કડોદરા નગરપાલિકાની, ત્યારે જો કડોદરા નગરપાલિકા સ્વપ્નાને લઈને મોદી સરકારના સ્વપ્નને પાણીમાં નાખી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણે કડોદરા નગરપાલિકાની જો વાત કરીએ ત્યારે આપણે કડોદરા નગરમાં આવેલું હરિયન પાર્કમાં આપણે અત્યારે હાલ ઊભા છીએ. ત્યારે અહીંની બહેનોને હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંની બહેનોને બતાવવા એ કરશે. અહીંની બહેનો હાલ અત્યારે મોરચો લઈને નીકળી છે કે સ્વચ્છતા અભિયાનને લઈને મોરચો કાઢી રહી છે. હાલ તેઓ આજે કડોદરા નગરપાલિકામાં પણ તેઓએ મોરચો કાઢ્યો હતો સ્વચ્છતા અભિયાનને લઈને, કે ગંદકી હરિહન પાર્કમાં એટલી બધી ગંદકીઓ જોવા મળી રહી છે. હું તમને અહીં મારા દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ અત્યારે કઈ રીતના જે અહીં સાફ સફાઈઓ થઈ રહી છે, કઈ રીતની ગંદકીઓ અહીં જોવા મળી રહી છે. જ્યારે આ તંત્ર જાગે ત્યારે ભાગે તેવું કામકાજ અહીં દેખાઈ રહ્યું છે. સમગ્ર દ્રશ્યો તમે કેમેરાની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતની અહીં ગંદકીઓ જોવા મળી રહી છે, કઈ રીતનું તંત્ર બેદરકાર અહીં દેખાઈ રહ્યું છે. ત્યારે આપણે જો વધુ આપણે વધુમાં અહીંની બહેનો પાસેથી જાણીશું કે કઈ રીતનું તેઓ ને તકલીફો પડી રહી છે, કઈ રીતની તેઓને સમસ્યાઓ થઈ રહી છે. સમસ્યા એ ઘર ઘર મેં બીમાર પડે હૈ, બહુ બડે બડે મચ્છર હૈ યહાં પે, ઓર પ્લસ વો ટ્રાન્સપોર્ટ હૈ ઉસકે લીએ હમને જ્યાદા સે કમ્પ્લેન કી થી, લેકિન ઉસકી કોઈ સુવિધા નહીં હૈ. બોલતે હૈ કે બિલ્ડિંગ વાલે જો બિલ્ડર હૈ વહી હમકો યહાં પે જગ્યા દેંગે તો હમ લોગ લગાએંગે. હાલ તમે જે આજે કડોદરા નગરપાલિકામાં મોરચો કર્યો હતો, શું તમને આશ્વાસન આપવામાં આવ્યું છે, કઈ કઈ પ્રકારનું તમને અહીં સાફ સફાઈ કરવાનું કીધું? અમને કીધું છે કે તમારી બધી પ્રોબ્લેમનો સોલ્યુશન નીકાળશું અમે એક મહિના સુધીમાં, અને કીધું છે કે અમારી સોસાયટીમાં કોઈ સાફ સફાઈ માટે કર્મચારી કોઈ આવતો જ નથી. આજે અમે 6 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, ખાલી ગાડી આવે છે, ખાલી કચરો લઈને ચાલ્યો જાય છે, પણ નથી સીટી મારતો. એટલે લોકો ચોથા માળે આવતા રહેતા હોય, એ લોકો નીચે કચરો નાખવા આવે, એ પહેલા તો ટ્રેક્ટર જતું રહી, પછી એ લોકો નીચે ગમે ત્યાં જ ફેંકે ને કચરો, એટલે એ લોકોની ડ્યુટી બરાબર નિભાવતા જ નથી. એટલે લોકો ગંદકી કરે છે અહીંયા ઘડી, કચરાની થેલીઓ ફેંકે, પછી અમારે ક્યાં જવાનું? અમે તો સરકારની પાસે જઈશું ને કે અમારે તમે કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરો. એમણે અમને કીધું છે કે પાણીની અમને અત્યાર સુધી અહીંયા પાણીના કનેક્શન નથી આવ્યા, અમે એના માટે પણ ગયા છીએ. અમને ડિબ્બે રાખે હા, અને કીધું છે કે અમને તમારી હવે જોઈએ છે કે શું એક મહિના સુધીમાં પગલાં લેવાશે એના માટે. ગંદકીને લઈને મહિલાઓને કઈ રીતની તકલીફો પડી રહી છે? મહિલાઓને એવું છે કે જો રસ્તો પર ઢગલો હોય હે, દુકાનવાળા છે બધા, જો અમે કહીએ દુકાનવાળાને પણ દુકાનવાળા કોઈ સમજવા માટે તૈયાર નથી, બરાબર. અને આ કમ્પ્લેન અમે 15 દિવસ પહેલાં આપી હતી, બરાબર, આ કમ્પ્લેન ગ્રામ પંચાયતમાં. પણ અમે આજે 15 દિવસ થઈ ગયા અને આજે અમે ગયા તો એ લોકો કચરાવાળાને કીધું કે તમે જાઓ ને સાફ સફાઈ કરો, અને આ જે
જગ્યા જગ્યા ઉપર હોય એનામાં મચ્છર, તો અમારે છોકરાને બધાને તો તકલીફ થવાની છે ને. હે હે, અમે તો બિલ્ડિંગમાં સફાઈ રાખીએ પણ રોડ ઉપર કોણ સફાઈ રાખે? તમારે બે કર્મચારી, તમે કઈ નહીં, અમે તો મહિને મહિને રોડ બી વારીએ, અમે વારીએ, અમે ગ્રામ પંચાયતમાં બધું બિલ ભરીએ, એના ઘરવેરા ભરીએ, તો એના એના મતલબ શું થયું? એ તો તમે કરવા જોઈએ ને. કઈ નહીં, બે તમે હપ્તામાં બે ઝાડુવાલી મોકલો અને એને કહો, અને કચરાવાલા આવે તો એને કહો કે ભાઈ એક ટ્રેક્ટર આવે તો એક ટ્રેક્ટરમાં નહીં ચાલશે, એ ભાઈ તો એક ટ્રેક્ટરમાં નાખી દેશે ને બીજા જે કચરા છે ઘરમાં, પછી એ ઘરમાં સડે તો આજુબાજુ એ લોકો નાખી દે. પછી આપણી ગલતી તો છે જ, લોકોની ગલતી તો છે જ. હા, બધા હાલ તો તંત્ર સાફ સફાઈ માટે કામે લાગ્યું છે, અને જ્યારે આપણે જોવું રહ્યું કે હરિયન પાર્કમાં તંત્ર ક્યાર સુધી આવી રીતે સાફ સફાઈ કરતું રહેશે. અક્ષય મકવાણા, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત.